નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 20 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, અત્યારે વરાપનો રાઉન્ડ છે, કેટલા દિવસ ચાલશે, વરસાદની શક્યતા આવનારા દિવસોમાં કેટલી છે અને આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું. પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત અને તેની આસપાસ કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આગામી 24 કલાક બાદ રાજસ્થાન મધ્યપ્રદેશ તરફ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે ક્રમશઃ 22, 23, 24 તારીખ સુધીમાં ગુજરાતના અંદાજિત 20% વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા છે, જેમાં અતિ ભારે વરસાદ નહીં પરંતુ હળવા મધ્યમ વરસાદ અથવા તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે. હવે મિત્રો પવન અને ભેજની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પવનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે, જેમાં 5 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભેજનું પ્રમાણ સામાન્ય ચોક્કસથી છે, પરંતુ તાપ, તડકો, ઉગાડ અને કોઈ કોઈ જગ્યાએ ક્લાઉડ ફોર્મેશનને કારણે એક બફારાનો અહેસાસ પણ થઈ રહ્યો છે. એટલે મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદની શક્યતા હજુ પણ આગામી 24 કલાક થોડી ઓછી છે, ત્યારબાદ જે વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે થઈને દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે. આવનારી તારીખ 22, 23, 24 બાદ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રૂપરેખા સર્જાશે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે અને શરૂઆત વરસાદની કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે મિત્રો 21 થી લઈને 25, 26 ઓગસ્ટ સુધીનું જે વાતાવરણ છે, એક સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય. સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના 20% વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ અને કહી શકાય કે જે મેઘતાંડવ થાય તેવો વરસાદ હમણાં ઓછો જોવા મળશે. તારીખ 26 થી લઈને 29 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા દેખાઈ રહી છે. એટલે આગામી તારીખ 25 થી લઈને 29 તારીખનું જે સેશન છે તેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે, જેમ આપણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે, પરંતુ સામાન્ય વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે. હવે તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ 20 ઓગસ્ટ છે, તો આજે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. એટલે મિત્રો અત્યારે જે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાવવું જોઈએ, જે ભેજનું પ્રમાણ સર્જાવવું જોઈએ, જે લોકલ ડેવલપમેન્ટ સર્જાવવું જોઈએ તે શક્યતા થોડી ઓછી દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતમાંથી સાર્વત્રિક વરસાદનો માહોલ હટી ગયો છે. અનેક વિસ્તારમાં વરાપની પરિસ્થિતિ છે, તાપ, તડકો, ઉગાડ નીકળ્યો છે, મહત્તમ તાપમાને 30 થી લઈને 33 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, પવનનું પ્રમાણ ઘટ્યું છે અને કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ ન હોવાને કારણે એક વરાપનો મોટો રાઉન્ડ આપણને જોવા મળ્યો છે. પરંતુ મિત્રો આનંદના સમાચાર છે કે 21-22 તારીખ બાદ ક્રમશઃ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થનાર છે. તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે નીચે કમેન્ટમાં જણાવજો, વરસાદ પડ્યો છે કે નહીં અને ગરમીનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપી દેજો અને વિસ્તારો સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.